आई एम ईश्वर चांदड़िया फ्रॉम एस्पायर पब्लिक स्कूल मोटावराचा सूरत। सब्जेक्ट छे मैथमेटिक्स। जो चौथा नंबर की रचना, हवे जे रचना छे ए परिमिति वाली रचना छे, एटले के तमने पाया पर बे खूणा ना माप आपी दीधा होय। खूणो वाय बराबर 30° छे अने खूणो झेड बराबर 90° छे, तथा एक्स वाय प्लस वाय झेड प्लस झेड एक्स बराबर तमने 8 सेंटीमीटर आपेलू छे, तो तेवा त्रिकोण एक्स वाय झेडनी रचना करो। हवे हमेशा अपने जे माप आप्यो होय तेमने पाया पर लईए छीए आपणे। अहीं एक विशेषता एवी छे कि जो परिमिति आपेली होय त्यारे आजे बन्ने खूणाओ कहेला छे ये आपेला माप करता अर्धा मापना खूणा तमारे बनावाना थशे। શું થશે? આપેલા માપ કરતાં અડધા માપના ખૂણાઓ। એટલા માટે અડધા માપના ખૂણા બનાવવાના છે કે જ્યારે તમે ત્યાર પછી જે દ્વિભાજક લેશો એ દ્વિભાજક પાયા પર જ્યાં છેદશે, દ્વિભાજક પાયા પર જ્યાં છેદે એ છેદ બિંદુએ તે ખૂણો બનવાનો છે 30° અને 90°। બરાબર, એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ परिमिति आपेली होय त्यारे परिमितिवाला रचनानी अंदर पाया पर तमारे जे खूणा आपेला छे तेमना अर्धा मापना खूणाने लई अने ज्यां छेदे ए छेदथी तमे पाया परना बीजा बिंदुओ लेशो एटले तमने 30 अने 90 એટલે કે માંગેલા જે ખૂણાઓ છે એ ખૂણાઓની રચના તમને મળશે। તો સૌપ્રથમ આપણે પાયો આપેલો છે એ છે 8 સેન્ટીમીટર લંબાઈનો પાયો છે। તો 8 સેન્ટીમીટર લંબાઈનો પાયો બનાવવા માટે આપણે શું કરશું? તો એક કિરણ દોરીશું અને એ કિરણ પર આપણે આગળ જેવી રીતે કર્યું છે તેવી જ રીતે કરી શકીશું। ચલો હવે હું સૌ પ્રથમ આ એક કિરણ લઈ લઉં છું, જે મારે શું લેવું પડશે કે આ વાય અને ઝેડ નહીં લઈએ, કોઈ અન્ય કિરણ તમારે લેવું પડશે, કેમકે એ સિવાયના તમને બિંદુઓ મળવાના છે। તો હું અહીંયા આ બિંદુ જે છે તેમને જો હું એ બિંદુ લઈ લઉં, ચલો આ એ બિંદુ લીધું છે, હવે એ બિંદુથી મારે 8 સેન્ટીમીટર લંબાઈનું માપ લેવું પડશે। પાયો જે છે એ 8 સેન્ટીમીટર લંબાઈ, એટલા માટે કે પરિમિતિ 8 થાય છે। ઓકે, તો આ હું 8 સેન્ટીમીટર લંબાઈનું એથી લઈ અને ચાપ મારીશ બી એક્સ પર। આ જે છે આપણું બી એક્સ કિરણ છે તેના પર ચાપ મારું છું અને એમને હું આપી દઈશ બી નામ। એ એક્સ પર જે આપણે ચાપ માર્યું તેને હું નામ બી આપું છું। હવે મારે એ પર અને બી પર ખૂણાઓ બનાવવાના છે। ક્યાં બનાવવાના છે? એ પર અને બી પર। એટલે એ પર હું કેટલો ખૂણો બનાવીશ? અહીંયા જો 30 આપ્યો હોય તો એ પર હું 15નો ખૂણો બનાવીશ, ઝેડ માટે 90 આપેલું છે તો બી પર હું 45નો ખૂણો બનાવીશ। ચલો પહેલાં હું એ પર ખૂણો બનાવવા જઈ રહ્યો છું। એ પર મારે ખૂણો બનાવવાનો છે 15°નો, તો 15° એટલે મારે 30નો દ્વિભાજક કરવો પડશે। તો 30નો દ્વિભાજક કરવા માટે સૌ પ્રથમ હું 60નો દ્વિભાજક લઈશ। ચલો આ જે છે એ અર્ધવર્તુળ મારું છું, ત્યાર પછી એ એક્સ પર જ્યાં છેદે છે ત્યાંથી ચાપ લઈશ અને એમનો જ એમનો દ્વિભાજક બનાવવા માટે હું બંને બાજુ ચાપ મારી દઈશ। આ બંને બાજુ ચાપ મારું છું, એમને હું ડાર્કથી નહીં જોડું, એટલા માટે કે મારે હજુ એને જરૂર નથી, પણ 15નો ખૂણો મેળવવા માટેની જરૂરિયાત છે એટલા માટે આપણે 30° ખૂણો બનાવેલો છે। હકીકતમાં આ 30° ખૂણો છે એ ઝેડને મળવાનો છે, સોરી વાયને મળવાનો છે, તો આમને હું તૂટક રેખાથી જો જોડી દઉં તો આ તૂટક રેખાવાળો ભાગ જે છે એ 30° ખૂણો બને છે। હવે એમનો જ હું દ્વિભાજક ફરીથી લઈશ, તો એ દ્વિભાજક લેવા માટે મારે પાયા પર જે ચાપ છે એ ચાપ લઈ અને અહીંયા જ્યાં છેદે છે એમનો હું દ્વિભાજક લેવા માટે એક ચાપ અંદરની તરફ મારીશ નીચેથી અને એવી રીતે બીજું ચાપ પણ અંદરની તરફ જ્યાં છેદે છે ત્યાં મારીશ। ઓકે, તો હવે આમને હું હજુ આગળ લંબાવું તો આ જે ખૂણો છે
ये आपणो केटला अंशनो बने छे 15 अंशनो बनशे अने 15 अंशने हूँ आगळनी तरफ लंबावीश। जो आमने आपणे आगळनी तरफ लंबाई दीए अने ए 15 अंश अने सामे 45 जे छेद छे तेनी साथे आपणे काम करवानुं छे। तो आ जे खूणो छे ये तमने मळे छे केटलानो 15 अंशनो मळे छे आ खूणो बराबर। अने हकीकतमां आपणे जोईए छे 30 अंशनो वाई खूणो पण मळशे आपणने ए पाया पर ज मळवानो छे बराबर। आ 15 अंशनो खूणो मळ्यो। हवे तमारे बनावानुं छे बी पर 45 अंशनो खूणो કે જોઈએ છે આપણે ઝેડ માટે 90 તો આના માટે 45 બનાવવા માટે હું શું કરીશ તો એક સૌ પ્રથમ આવી રીતે ચાપ મારી દઈશ એને 90નું બનાવવા માટે બે ચાપ ઉપર નીચે મારી દઉં એક અહીંયા મારું છું એમને જ લઈને હજુ એક ચાપ મારીશ જે અહીંયા બને છે એમને ઉપરની તરફ મારું હું ફરીથી સામે લઈ એ જ્યાં છેદે છે એ બંનેને હું બી સાથે જો જોડી દઉં તો એમનું પણ આપણે જરૂરિયાત એટલી જ છે કે દ્વિભાજક બનાવવા માટે તો દ્વિભાજક બનાવવા માટેની જરૂરિયાત છે તો એ પણ હું તૂટક રેખાથી એમને જોડી દઈશ જો આમને હું તૂટક રેખાથી જોડું છું અને અહીંયા મારે જે બનાવવાનું જો આ ખૂણો આખો લઈએ ને તો એ 30 છે અને એનો દ્વિભાજક 15 કર્યો આ આખો ખૂણો આપણે લઈએ તો એ 90 છે હવે એમનો દ્વિભાજક આપણે 45 લઈશું તો એ ખૂણાનો દ્વિભાજક લેવા માટે અહીંયા પાયા પરનું જ્યાં ચાપ છેદે છે એ અને આપણે જે લીધેલું છે 90નું એ બંનેનો દ્વિભાજક એટલે હવે એક ચાપ હું અહીંથી મારીશ એવી રીતે બીજું ચાપ પણ ત્યાંથી મારું તો એ બંને જ્યાં છેદે છે એ 45 અંશના ખૂણાનું માપ થઈ જાય છે તો આમને અને આ જે છેદે છે ચાપ તેમને એ બંનેને હું જો જોડી દઉં તો આ આપણને 45નું જેમ કહ્યું એ પ્રમાણે તમારે અડધું માપ બનાવવાનું થાય તો આ બંને અહીંયા છેદ્યા આ બંને જે છેદે છે કિરણો એ જે એકબીજાને છેદે તે બિંદુને તમારે લેવાનું છે પાયા પર ક્યાં લેવાનું થશે પાયા પર બરાબર પણ એ પહેલાં આ બંનેના દ્વિભાજક તમારે લેવા પડશે કોના કોના કે ઉપર આ જે છેદ બિંદુ મળ્યું તે એક્સ છે આ છે આપણું એક્સ કેમ કે એક્સ વાય ઝેડ જે લેવાનું તો હજુ એક્સનું સર્જન થયું છે વાય અને ઝેડ બાકી છે તો વાય અને ઝેડ લેવા માટે હવે આપણે શું કરીશું તો એ એક્સનો દ્વિભાજક લઈશું કોનો લેવાનો છે એ એક્સનો દ્વિભાજક તો એ એક્સનો દ્વિભાજક લેવા માટે અડધા કરતાં વધુ માપ લઈ એક ચાપ ઉપર મારો તેવી રીતે એક ચાપ નીચે મારશો અને ફરી પાછું એક્સને કેન્દ્ર લઈ એક ચાપ ઉપર એ જ્યાં છેદે છે તે એક ચાપ નીચે એ જ્યાં છેદે છે તે આ બંનેને તમે જોડી દો આ બંનેને જ્યારે જોડશો તો કિરણ એ એક્સને જે બિંદુમાં છેદે એ બિંદુ તમારું થશે વાય અહીંથી આપણે લઈએ કે પાયા પર જ્યાં છેદે છે તે આપણું વાય બિંદુ થશે તો આમને પણ હું તૂટક રેખાથી જો જોડું તો એ તૂટક રેખા જે છે એ આપણને પાયા પર જ્યાં છેદે છે એ પાયા પર થશે આપણું વાય બિંદુ આ જે છે એ આપણું વાય બિંદુ છે હવે ફરી પાછું તમારે બી એક્સનો દ્વિભાજક લેવો પડશે તો બી એક્સનો દ્વિભાજક પણ એવી જ રીતે મેળવી શકીએ અડધા કરતાં વધુ પણ રેખાખંડ જો ટૂંકો હોય તો એટલું જ માપ તમે લઈ લો જેથી કરીને પરિકર ચલાવવામાં સારું પડે તો અહીંથી હું ચાપ મારીશ એવી રીતે સામે પણ એક ચાપ મારીશ એક્સને કેન્દ્ર લઈ ચાપ મારું
તેવી રીતે અહીંયા પણ ચાપ મારું છું, આ ચાપ ફરીથી મારે મારવો પડશે નોતા છેદ્યા એટલે, તો હવે આ પણ છેદી જાય છે. આ બંનેના જે છેદ બિંદુઓ છે એ છેદ બિંદુને તમે જો જોડો તો એ એક્સ બીને જે બિંદુમાં છેદે છે એ બિંદુથી તમારે જોડવાનું છે. હવે એ પાયા પર જ્યાં છેદે છે એ પાયાને તમે ઝેડ નામ આપી દેશો. ચલો આમને પણ આપણે તૂટક રેખાથી જ બતાવીશું. અહીંયા જ્યાં છેદે છે તે બિંદુ જે છે એ આપણો ઝેડ બિંદુ થાય છે. હવે તમારે કોને કોને જોડવાના છે, તો એક્સ વાયને અને એક્સ ઝેડને જોડવાના છે. એક્સ વાયને જોડશો એટલે એ જે ખૂણો બનશે એક્સ વાય ઝેડ એટલે કે વાય ખૂણો, એ તમને જે માગેલો ખૂણો છે એટલે કે 30 અંશનો એ ખૂણો તમારો બનવાનો છે. અને આમને જ્યારે જોડશો તો જે ઝેડ ખૂણો તમને 90 અંશનો કહેલો છે એ 90 અંશનો ખૂણો બની જશે. તો અહીંયા આ કાટખૂણો બન્યો, આ જે છે એ તમારો 30 અંશનો ખૂણો બન્યો. એનો મતલબ આ ખૂણો અને આ આ રેખા અને આ રેખા બંને સમાંતર થઈ, તેવી રીતે આ રેખા અને આ રેખા પણ સમાંતર થાય. તો આ માગેલી રચના એક્સ ઝેડ વાય, એક્સ ઝેડ વાય જે કાટકોણ ત્રિકોણની રચના અને ત્રણે ત્રણનો સરવાળો તમે કરો તો 8 સેન્ટીમીટર થાય. જો માપવો હોય તો આપણે માપીએ તો વાય અને એક્સનો સરવાળો તમે જુઓ, એક વાય અને એક્સનું, તો એ 3.5 છે. શું છે? 3.5. તો 3.5 પ્લસ કોનો આવ્યું આપણને? એક્સ વાયનું 3.5. તો અહીંયા હું લખું કે આ માપ તમને 3.5 મળ્યું છે. પ્લસ વાય ઝેડ લઈએ તો વાય ઝેડનું માપ મિત્ર કેટલું બતાવે છે તમે જોઈ શકો છો કે એ લગભગ 2.75 જેટલું છે એવું કહી શકાય. બરાબર, એટલે હું 2.7 લઈ શકું અહીંયા ચમડી, કે આ 2.7 છે. પ્લસ હવે આમને જો હું લઉં તો આ કેટલું થયું જો અહીંયા લઈએ તો આ અહીંથી તે અહીંયા 1 નિયર બાય કંઈક છે. હવે એક્ઝેક્ટ આપણે જો લેવું હોય માપ તો 1.6, 7 અને 8 જેવું થાય. આ કેટલું થાય? 8 જેવું થાય. એટલે આ 1.8 લઈ લો. આમનો જો સરવાળો કરું તો 8 અને 7 15 15 ને 5 20 20 ની 0 પોઈન્ટ વાળો છે એટલે પોઈન્ટ મૂકી દઈશું. 2 3 ને 2 5 5 ને 2 7 7 ને 1 8. તો આ 8 સેન્ટીમીટર જો આ 3.5 2.7 1.8 અને આનું સરવાળો જો કરો તો 8 ને 7 15 15 ને 5 20 0 2 3 ને 2 5 ને 2 7 ને 1 8. તો અહીંયા પરિમિતિ જે છે એ પણ તમારી 8 સેન્ટીમીટર થાય છે એ આપણે ચકાસી લીધું. બરાબર, હવે આમના મુદ્દાઓ લખીએ આપણે. તો જુઓ અહીંયા આપણે મુદ્દાઓ લખ્યા. સૌ પ્રથમ શું કર્યું? કિરણ એ પી દોર્યો, તેના પર 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી મેળવ્યો, જે આ આપણે કર્યું તે પરિમિતિ જે હતી તે. અને હવે ત્યાર પછી એ એલ મેળવો કે જેથી ખૂણો એલ એ બી 30 થાય, અને બી એમ મેળવો કે જેથી ખૂણો એમ બી એ 90 થાય, જે અહીંયા આપણે કર્યું. સૌ પ્રથમ આપણે એલ એ બી એ 30નું થાય તેવી રીતે મેળવું ઉપરનો ખૂણો, અને એમ બી એ 90નો થાય તે મેળવું. હવે આ 30ના ખૂણાનો દ્વિભાજક આપણે મેળવો છે. એ દ્વિભાજક અહીંથી તમે જુઓ તો એ 15 અંશનો છે, અને અહીંયા ખૂણા બીનો દ્વિભાજક જે લીધો એ 45 અંશનો ખૂણો છે, જે બંને એકબીજાને એક્સ બિંદુમાં છેદે છે. હવે અહીંયા એ એક્સનો લંબ દ્વિભાજક મેળવો, જે એ બી કિરણને વાય બિંદુમાં છેદે છે, અને આ જે છે બી એક્સનો લંબ દ્વિભાજક જે મેળવો એ આપણને એ બીને ઝેડ બિંદુમાં છેદે છે. અહીં એક્સ વાયને જોડ્યો અને એક્સ ઝેડને જોડ્યો, તો આ જે ત્રિકોણ તમને મળ્યો
એ એક્સ વાય ઝેડમાં ખૂણો વાય એ 30 અંશનો છે અને ખૂણો ઝેડ એ કાટખૂણો એટલે કે 90 અંશનો છે. તો આમ માગેલા માપની રચના એક્સ વાય ઝેડ જે આપણે માગી હતી એ રચના થાય. પરિમિતિ પણ તમે માપી તો પરિમિતિ પ્રમાણે અહીંયા સૌ પ્રથમ આપણે જેનું માપ માપ્યું હતું એ છે એક્સ વાય જે મળ્યું 3.5, ત્યાર પછી માપ્યું હતું વાય ઝેડ જે મળ્યું 2.7 અને એક્સ ઝેડનું માપ જે છે એ તમને મળ્યું 1.8. તો ટોટલ આ સરવાળો કર્યો તો આ ત્રિકોણની પરિમિતિ છે એ 8 સેન્ટીમીટરની છે તેવું કહેવાય. અહીંયા આપણે બધા જ મુદ્દાઓ 1/1 જોઈ લો તો એલ એ બીનો દ્વિભાજક અને એમ બી એનો દ્વિભાજક જે એક્સ બિંદુમાં છેદે એ એક્સ અને બી એક્સને જોડી દીધા. એક્સ અને બી એક્સના દ્વિભાજકો દોર્યા જે અનુક્રમે એ બીને વાય અને ઝેડમાં છેદે છે. એક્સ વાય અને એક્સ ઝેડને પણ જોડી દીધા. તો માગેલો ત્રિકોણ એક્સ વાય ઝેડ એ આપેલા માપની રચના છે તેવું કહી શકાય. હવે પછી એક રચના બાકી છે તે પણ પૂરી કરી દઈએ. આપણે જો છેલ્લી અને પાંચમી રચના છે જેમાં તમને પાયો 12 સેન્ટીમીટર અને કર્ણ તથા બીજી બાજુનો સરવાળો આપેલો છે 18 સેન્ટીમીટર. તો તેવા કાટકોણ ત્રિકોણની રચના કરો. મિત્રો બરાબર ધ્યાન રાખજો, અહીંયા તમારે બંને માપ ખૂબ જ મોટા આપેલા છે, 12 સેન્ટીમીટર અને 18 સેન્ટીમીટર. પહેલાં પાયો તમે એટલો ઉપરથી નીચેની તરફ દૂર દોરો કે જેથી કરીને તમારે સરવાળો જે છે એ 18 સેન્ટીમીટર એ પાયાની ઉપરની તરફ આવવાનો છે. એટલા માટે તમારે ખૂબ જ દૂર તેમને લઈ જવો પડશે. હવે હું આપણી જે સ્કેલ છે નાની એ 15 સેન્ટીમીટરની હોય છે તો અહીંયા સુધીનું જો ખાલી હું લઉં તો 15 સેન્ટીમીટર તો આટલે થાય છે. હજુ બીજા 3 સેન્ટીમીટર અંદાજે હું અહીંથી તે લઈ લઈશ તો 3 સેન્ટીમીટર બીજા નીચે થાય. તો મારે હવે જે ત્રિકોણ બનાવવો પડશે એ અહીંથી ચાલુ કરવો પડશે. એટલે પાયો જે છે એ પાયાને મારે નીચેની તરફ ખૂબ જ નીચે લઈ જવો પડે જેથી કરીને મને જે માપ મળે એ માપ જે જગ્યાએ જોઈએ છે તે જગ્યાએ મળી રહી. હવે સૌ પ્રથમ આપણે 12 સેન્ટીમીટર લાંબો મારે બનાવવાનો છે પાયો. તો અહીંથી હું ચાલુ કરું. આ કિરણ જે છે એ બી એક્સ કિરણ છે. બી એક્સ પર આપણે પાયો લેવાનો છે. આ એક્સ અહીંયા બિંદુ છે બી. કેટલા સેન્ટીમીટર કહેલું છે? 12 સેન્ટીમીટરનો પાયો. હવે પરિકરની મદદથી લેશો તો પણ વાંધો નહીં અને સ્કેલથી તમે 12 સેન્ટીમીટર લઈ લો તો પણ પ્રોબ્લેમ નથી. અહીંયા 12 સેન્ટીમીટરનો હું પાયો લઉં છું. આ છે એ 12 સેન્ટીમીટર એટલે કે સી બિંદુ આપણું થશે. હવે સરવાળો તમને કહેલો છે 2 એટલે કે કાટખૂણો સમાવતી બાજુનો અને એક કર્ણ બેનો સરવાળો 18 સેન્ટીમીટર કહેલો છે. તો એ 18 સેન્ટીમીટરનું તમારે લેવા માટે અને ખૂણો કાટખૂણો બી બનવો જોઈએ તો પહેલાં ખૂણો બી કાટખૂણો બનાવી લઈએ અને તેના પર આપણે 18 સેન્ટીમીટર લેવાનું છે. તો ખૂણો બી કાટખૂણો બનાવવા માટે તમે જુઓ તો એક યોગ્ય ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરીએ છીએ જે બી એક્સને કોઈ બિંદુમાં છેદે છે તેનું તે જ માપ લઈ ઉપરની તરફ ચાપ મારશો. એ ચાપ તમે અત્યાર સુધી ઘણા બધા ખૂણા બનાવ્યા છે એટલે તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતે કરાય. આના માપને ફરીથી પાછું ઉપર લઈશ તો આ જ્યાં છેદે છે તે કાટકોણ ત્રિકોણનું કાટખૂણો બનાવતું બિંદુ તમને મળી ગયું. ચલો આમને નામને મારે કેટલા સેન્ટીમીટર સુધી દૂર લેવાનો છે? 18 સેન્ટીમીટર સુધીનો દૂર બનાવવાનો છે. એટલે આ કાટખૂણો જે બને છે આપણો આ 90 અંશનો બની ગયો કાટખૂણો. આમને મારે 18 સેન્ટીમીટર સુધી દૂર લેવાનું છે. તો હજુ હું આમને દૂર લેતો જઉં છું. આ છે બી વાય કિરણ આપણું. શું છે? બી વાય કિરણ. બી વાય પર આપણે 18 સેન્ટીમીટરનું માપ લેવાનું છે. તો 18 સેન્ટીમીટરનું માપ લેવા માટે આપણી પાસે પરિકર પર્યાપ્ત નથી. એટલા માટે શું કરશું કે 0થી લઈ અને પહેલાં નાની સ્કેલ છે એટલે 15 સુધીનું માપમાં પર આપણે મેજરમેન્ટ કરીશું. એટલે આ માપ જે છે
એ અહીંયા 15 થાય છે. હજુ બીજું 3 સેન્ટીમીટર મારે લેવાનું છે, તો હજુ આ કિરણ છે તેમને મારે આગળ લંબાવવાનું થાય છે. તો આ કિરણને હું હજુ આગળ લંબાવ, તો જુઓ અહીંથી મારે હજુ 3 સેન્ટીમીટર બીજું લેવાનું છે. જે 15 અહીંયા થતું હતું ત્યાંથી બીજું આપણે લઈ લઈએ તો 3 અને 15 એ 18 આટલે થાય છે. તો એ બિંદુને હું એમ બિંદુ આપી દઉં છું નામ. હવે એમ બિંદુને મારે કોની સાથે જોડવાનો થાય? સી બિંદુ સાથે જોડવાનો. અને એ સી બિંદુને જોડ્યા પછી આપણે દ્વિભાજક લેવાનો થશે તેમનો. તો હું એમને જોડું છું. જો આમને જોડું પરંતુ તમને દેખાશે નહીં, કેમકે કેમેરાની અંદર આપણે જેટલું જોઈ શકીએ એટલું, પણ છતાં તમને થોડું એનાલાઇઝ કરી અને બતાવું છું. હજુ જુઓ તો અહીંયા આપણે નીચે સી બિંદુ છે અને ઉપર એમ બિંદુ, એ બંનેને હું જોડવા જઈ રહ્યો છું. અને એમને જોડ્યા પછી એમનો દ્વિભાજક મારે લેવાનો થશે. દ્વિભાજક પણ પરિકરની મદદથી ખૂબ જ મુશ્કેલ બનવાનો છે આપણી પાસે, કેમકે પરિકરનું માપ જ એટલું નહીં આવી શકે. આ મેં રેખાખંડ દોરી દીધો છે. હવે એમનું મારે દ્વિભાજક લેવાનો છે. તો હવે એ દ્વિભાજક હું લઉં તો અડધા કરતાં વધુ માપથી લઈશ. આમને અંદાજે અડધા કરતાં વધુ માપ જો હું લઉં તો એ માપ કંઈક આટલા જગ્યાએ આવશે. જો એમનું ચાપ અહીંયા એક આવશે, એવી રીતે એક ચાપ અહીંયા ક્યાંય લઈ લઈએ આપણે. હવે ઉપર વાયમાંથી મારે ચાપ મારવાનું થશે, એટલે કે એમ બિંદુમાંથી. તો એમ બિંદુનું ચાપ છે એ અહીંયા છેદ્યું, અહીંથી છે એ અહીંયા કોઈ જગ્યાએ છેદે છે. હવે આ ચાપ પૂરતું ન થયું તો હવે મારે સી પરથી ફરીથી ચાપ મારવાનું થયું. આ બની ગયું, આ પણ અહીંયા બની જાય છે. ઓકે, એ બંનેને આપણે જોડીશું તો એ જ્યાં પણ છેદે તેને આપણે કહીશું કોઈ બિંદુ એ, કે જે આપણો માગેલો કાટકોણ ત્રિકોણ છે તે તૈયાર થશે. તો અહીંયા ક્યાં છેદ્યું? આ બિંદુ એ છેદે છે, જુઓ. તો આ બિંદુ આપણું છે એ. હવે તમે આમને જોડી દેશો તો અહીં આપણે એ અને સી બિંદુને જોડી દઈએ તો જે માગેલા માપનો કાટકોણ ત્રિકોણ જે છે એ કહેવાશે. જો એ અને સીને હું જોડું છું તો આ આપણો માગેલો કાટકોણ ત્રિકોણ છે એની રચના તૈયાર થઈ ગઈ. આમના મુદ્દાઓ લખી કાઢીએ. માપ ઘણા જ મોટા છે એટલે બહુ જ સાવચેતીથી તમે દોરશો. અહીંયા આ જે પાયો છે એ આપણો 12 સેન્ટીમીટર લંબાઈનો પાયો છે, અને આ જે બી વાય કિરણ દોર્યું છે એ આપણે 18 સેન્ટીમીટર લંબાઈનું દોરેલું છે. પરંતુ એ બી અને એસીનો તમે જો સરવાળો કરો તો એ બી અને એસીનો સરવાળો થશે 18 સેન્ટીમીટર. તો અહીંયા એનું પણ આપણે એક વખત માપન લઈ લઈએ. તો જુઓ, એથી તે એથી બી સુધીનું માપ 5 સેન્ટીમીટર બતાવે છે. જ્યારે હવે એથી તે સી સુધીનું માપ લઈએ તો એ તમને બતાવે છે 13 સેન્ટીમીટર. તો 13 અને 5 એ કેટલું થયું? 18 સેન્ટીમીટર થઈ ગયું. તો એ પણ આપણે કન્ફર્મ થઈ ગયું છે. હવે મુદ્દાઓ લખીએ તો પહેલો મુદ્દો તમારો થશે બી એક્સ કિરણ દોરો, અને બી એક્સ પર 12 સેન્ટીમીટર લંબાઈનું રેખાખંડ બી સી મેળવો. જો બી એક્સ કિરણ દોરો અને બી સી બરાબર 12 સેન્ટીમીટર મેળવો, જે આપણે કર્યું. હવે કિરણ બી વાય એવું રચો કે જેથી વાય બી એક્સ છે એ 90, એટલે કે વાય બી સી એ 90 અંશ થાય. આ ખૂણો 90 અંશનો કર્યો અને બીને કેન્દ્ર લઈ અને 18 સેન્ટીમીટરનું ચાપ બી એમ પર મારો, એટલે કે એમ બિંદુ મળે ત્યાં મારો. પરંતુ એટલું મોટું આપણી પાસે પરિકર ન હોવાથી આપણે શું કર્યું, સ્કેલના મદદથી આપણે 18 સેન્ટીમીટર લીધેલું છે. પણ લખવાનું થાય ત્યારે તમારે આ જે ચાપ છે
એ પરિકરની મદદથી એટલે કે પરિકર અને ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને લેવાનું છે, એટલા માટે આપણે લખવું પડે સી એમ, એટલે કે ઉપર એમ બિંદુ છે તેને સી સાથે જોડી દીધું, જે આ બાજુનો રેખાખંડ છે તે બન્યો. હવે એ રેખાખંડનો દ્વિભાજક તમે મેળવો, એ દ્વિભાજક જે છે એ આપણે આ દ્વિભાજક મેળવો, જે બી એમને એ બિંદુએ છેદે છે, એ બિંદુને તમે સી સાથે જોડી દો, એટલે કે એ સી જોડો. તો આમ આ જે ત્રિકોણ બન્યો એ બી સી, જે માગેલા માપનો ત્રિકોણ છે, એટલે કે બી ખૂણો કાટખૂણો, જ્યારે એ બી અને કર્ણ એ સીનો સરવાળો 18 માપ થાય એ પણ આપણે કરી લીધું છે. તો અહીંયા આપણા ધોરણ 9 ની અંદરની જે રચનાઓ છે એ રચનાઓ પૂર્ણ થાય છે.